ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડાની સીમમાં બાલમુકુંડ ગૌશાળાની પાછળ રહેતા અને પોતે ભંગારનો ધંધો કરતા પ્રવીણભાઈ જયસંગભાઈ કુંકડિયાએ અગમ્ય કારણોસર પોતાની પત્ની નીતાબેન કુંકડિયા સાથે ગઈકાલે રાત્રિના સમયે જમવાનું બનાવતા વખતે બોલાચાલી કરી હતી બોલાચાલી બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ થતાં પ્રવીણભાઈ દ્વારા તેમના પત્ની નીતાબેનને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી હતી નીતાબેનને છરીના ઘા વાગતા લોહી લુહાણ હાલતમાં તેઓ જમીન ઉપર ઢળી પડ્યા હતા જ્યારે તેઓને સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે આ સમગ્ર બનાવ બાદ મીઠાપુર પોલીસ દ્વારા આરોપીની શોધખોર હાથ ધરવામાં આવી હતી અને આરોપીને આઈપીસી કલમ ત્રણસો બે વિરુદ્ધ માનવવર્ધ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને આરોપીની શોધખોર હાથ ધરી છે જ્યારે સમગ્ર બનાવ આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિકારી સુનિલ જોશી તથા ડીવાયએસપી ગોસ્વામી તથા સ્થાનિક પીઆઈ જે કે ડાંગર અને મીઠાપુર પોલીસ ટીમના અધ્યક્ષને આરોપીની શોધખોર હાથ ધરતા આરોપીને ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે હત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે લલિત સિંગડિયા દિવ્યાંગ ન્યૂઝ દ્વારકા